સુરતના અમરોલીમાં તેલના વેપારીને ધમકાવી લાખો રૂપિયાનો તોડ કર્યા બાદ વધુ રૂપિયા લેવા જતા બંને ગઠિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં લેભાગુ તોડબાજોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે સુરતના અમરોલીમાં બે તોડબાજ પકડાયા હતા. એનજીઓ સહિતના નામે અમરોલીમાં તેલના વેપારી કરતા વેપારીની દુકાને જઈ દુકાનદારનું નામ ખરાબ કરવા તેમજ વેપારીને ધમકી આપી વેપારી પાસેથી બંને તોડબાજોએ 4,80,000 તોડ કર્યો હતો. જો કે લાલચ બુરી બલા હે તેમ લાલચુ એનજીઓ સહિતના બંને ગઠિયાઓ વધુ રૂપિયાની લાલચે ફરી વેપારીને દમ આપતા વેપારીએ અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. મારું નામ જીતેન્દ્રભાઈ નાનજીભાઈ ભંડેરી. હું મહાદેવ ઓલ ઇન્ડસ્ટ્રીઝ કરીને કામરેજમાં ટ્રેનિંગ પ્લાન ચલાવું છું. તો મારે ત્યાં આજથી મહિના દિવસ પહેલાં, 1.5 મહિના પહેલાં બે ભાઈ આવેલા, એ માતૃભૂમિ સંરક્ષણમાંથી આવું છું એવું મને કીધું. મારા ટ્રેનિંગ પ્લાનના ફોટા પાડી લીધા, એનું વિડીયો શૂટિંગ કરી લીધું. પછી એ લોકોએ માર્કેટમાં જઈ અને અમારા કસ્ટમરોમાં એવો ભય ફેલાવ્યો કે ભાઈ આ વસ્તુ તમે વેચતા નહીં, આ વસ્તુમાં આમ છે, અમારે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરી છે, અમે ફરિયાદ કરી છે. એટલે અમારા કસ્ટમરો બધા અમને માલ રિટર્ન મોકલી દેવા માંડ્યા. એટલે અમને એમ થયું કે ભાઈ આમાં અમારી બદનામી થાય છે. એટલે અમે કસ્ટમરોને પૂછ્યું તો કે ભાઈ અમારી પાસે આ લોકો માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કરીને માણસો આવેલા, એ લોકોએ અમને એવું કીધું કે અમે પોલીસ ફોકસ ન્યૂઝમાંથી બી આવીએ છીએ. એટલે એ કે તમે આ બધો માલ રિટર્ન મોકલી દો તમારે જે તે કંપનીમાં હોય. એટલે અમારી કંપનીની બદનામી એ લોકો કરતા હતા. એટલે અમે એ લોકોની આ સાથે વાતચીત કરી. એટલે એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારો આમાં વહીવટ કરવો હોય તો આમાં તોડ પાણીનો વહીવટ કરવો હોય તો થાય એવું છે. એટલે એને ધીમે ધીમે કરીને બીજા માર્કેટમાં જે 12-13 વેપારી હતા, એ 12-13 વેપારીને ભેગા કરી અને બધાની વિરુદ્ધ એ લોકોએ એવું હોવા ફેલાવ્યો માર્કેટમાં કે ભાઈ આ બધાની વસ્તુ આમ જ આવે છે, બરાબર. પછી અમે ધીમે ધીમે કરી અને બધા વચ્ચેથી પૈસા ઉઘરાવી અને અમે એને 4,80,000 રૂપિયા સુધી તો હાલમાં અત્યાર સુધી અમને આપી દીધા. પણ હજી બી એ લોકો વધારે પૈસાની માંગણી કરતા હતા અમારી પાસે. તેલમાં ભેળસેળ કરો છો કે શું છે, પૈસા દેવાની જરૂર શા માટે પડી? પૈસા દેવાની જરૂરિયાત કાંઈ હતી નહીં, કોઈ વસ્તુની કાંઈ ભેળસેળ જ છે જ નહીં. બધી વસ્તુ જે છે એ લીગલ જ છે. પણ પૈસા દેવાનું કારણ ખાલી એક જ વસ્તુનું હતું કે એ માર્કેટમાં અમારી બદનામી કરતા હતા, જેથી કરીને અમારે અમારી કંપનીને અમને અમારી પેઢીને નુકસાન જાય. એના માટે અમે આગલી કાર્યવાહી કરી હતી કે ભાઈ કાંઈ વાંધો નહીં, સારું ચાલો, જો તમે કહેતા હો તો આપણે આમાં સેટિંગમાં બેસી જઈએ, બરાબર છે. એટલે અમે એમની સાથે સેટિંગ કર્યું હતું. પછી એને 5-6 જણાના અમને નામ આપ્યા તો અમે અલગ અલગ ટુકડે પૈસા ભેગા કરીને અમે એને 4,80,000 રૂપિયા સુધી તો અમે એને આપી દીધા હતા. પણ પછી હજી બી એ લોકો વધારે પૈસાની અમારી પાસે માંગણી કરતા હતા, જેથી અમે કાલે અમરેલી પોલીસ સ્ટેશનમાં અમે એની વિરુદ્ધ ફરિયાદ લખાવી દીધી છે. જેથી અમરેલી પોલીસે બંને ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જ અમરેલી પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સેટા સાથે હાજર કુરેશી.